વેલકમ બેક વડોદરામાં મહિલા પોલીસની ઉત્તમ કામગીરીના વખાણ થયા ગોરુબા પોલીસ સ્ટેશનની એસ એચ ઇ ટીમ બાપુની દરગાહ પાસે બપોરે રસ્તામાં બેઠેલી એક વૃદ્ધ મહિલાને મળી પૂછપરછ કરી વૃદ્ધ મહિલા નજીકની બેંકમાં જવા માગતી હતી પરંતુ કોઈ વાહન મળતું નહોતું પોલીસે તેણીને પીસીઆર વાહનમાં બેસાડી બેંકમાં લઈ ગયા અને બાદમાં વૃદ્ધાને તેના ઘરે પણ પહોંચાડી દેવામાં આવ્યા વડોદરાની શી ટીમ કે જેમણે ઉત્તમ કામગીરી કરી છે મહિલાની તેઓ બહાર આવ્યા રસ્તા પર બેસેલા વૃદ્ધને મદદ કરી તેમને ખબર પડી કે તેઓ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી તેમને પીસીઆરમાં બેસાડવામાં આવ્યા તેમને બેંકમાં જવું હતું અને બેંકમાં લઈ જઈને તેમને ઘરે પણ પહોંચાડી દેવામાં આવ્યા કોરોના સામે અનેક દર્દીઓ ઝૂમી રહ્યા છે ત્યારે વાત કરીશું કોરોનાગ્રસ્ત તેવા દર્દીની જેમનું જન્મદિવસ તબીબો યાદગાર બનાવી દીધો આજે સુરતના કદારગામ વિસ્તારમાં રહેતા ગીતાબેન ત્રિવેદી તેમને પુરુણા કથામ તે બુચ છેલ્લા બાર દિવસથી સુરતની ન્યૂઝ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તબીબોએ તેમના ચહેરા પર સ્મિત આવવા તેમની જિંદગીમાં ખુશીઓની ફળ લાવવા માટે હોસ્પિટલમાં તેમનો ત્રેપનમો જન્મદિવસ ઉજવ્યો ગીતાબેન કેક કાપતા હતા ત્યારે હોસ્પિટલમાં હાજર તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ આપી તેમનું આયુષ્ય ખૂબ જ સારું રહે તે માટે

સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલ ના કોરણા વોરિયર્સ સે જીવસ સેવા જાગરી કરવાન સાથે કોરણા ગ્રસ્ત દર્દીઓના જન્મદિવસને પણ આ રીતે યાદગાર બનાવવાનો ભૂલતા નથી રાજકોટ સમરસ કોવિડ સેન્ટર માં દર્દીઓના મનોરંજન માટે સ્ટાફ મેમ્બર પીપી કીટ પેરીને ગરબે ઘુમા કોરોનામાં દર્દી માનસિક રીતે હારી ન જાય તે માટે સેન્ટરના કર્મચારીઓએ અનોખો રસ્તો અપનાવ્યો હતો જેમાં દર્દીઓ પણ પોતાનો રોગ ભૂલી ઝૂમી ઉઠ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ભાવનગરમાં આ અભિયાન અંતર્ગત છસો સડસઠ શાળાઓમાં આઇસોલેશનની સુવિધા ઊભી કરવામાં આવશે આ રીતે જિલ્લાભરમાં આઠ હજાર બસો બેડની વ્યવસ્થા કરાશે દરેક ગામમાં દસ દસ લોકોની એક કમિટી બનાવાશે અને આ કમિટી ટ્રેસિંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરશે આ ઉપરાંત સર્વેલન્સ અને સેનેટાઇઝેશનની પણ ચિંતા કરશે તેઓ સામાન્ય લક્ષણો જણાય એટલે તરત જ ટેસ્ટ કરવામાં આવે અને શંકાસ્પદ લોકો આઇસોલેટ થાય એ પ્રકારના પગલાં ઉઠાવવામાં આવશે જો કોઈ સંક્રમિત જણાય તો તેઓને ગ્રામ્ય સ્તરે જ સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોના સહયોગથી ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં રહેવા ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ જરૂરી દવાઓ વિટામિન સી એઝિયોમાયથ્રિસ્ટીન પેરાસિટામોલની વ્યવસ્થા પણ ગામના આગેવાનો જુવાનો ઉપાડી લે તેવું આહવાન કરવામાં આવ્યું છે આઇસોલેશનની જરૂર હોય એને બધી જ દવા લિક્વિડ ખોરાક અને બેડની બધી સુવિધા આપીએ છીએ અને બાકી જે ગઈકાલે બે એવા ક્રિટિકલ પેશન્ટ લાગ્યા એને અમે સિટીમાં મોકલી દીધા કે જેથી કરીને ફોરવર્ડ કર્યા કે તમે ત્યાં જઈને ટ્રીટમેન્ટ લ્યો કોરોનાના દર્દીઓ છે એમના માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અન્ય જે આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધાઓ છે તે પણ દિવસમાં બે વાર નજીકના પીએચસી સીએચસી સેન્ટરમાંથી કર્મચારીશ્રીઓ ડૉક્ટર દ્વારા તેના અન્ય હેલ્થની ચકાસણી એસપીઓ ટુની સમયાંતરે ચકાસણી કરવામાં આવશે સમગ્ર સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના હાકાર મચાવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં અત્યાર સુધી કોરોનાના માત્ર ત્રણથી ચાર કેસીસ સજ્જ નોંધાયા છે છેલ્લા બે વર્ષથી શંકર તળાવ ગામ કોરોનાને માત આપી રહ્યું છે સરપંચ દ્વારા ગામને દર અઠવાડિયે સેનેટાઈઝ કરવામાં આવે છે સાથે સાથે ગામના તમામ લોકોને આયુર્વેદિક દવાઓ તથા માસ્કનું વિતરણ પણ કરવામાં આવે છે રસીકરણમાં પણ આ ગામ મોખરે છે જેમાં ગામના પિસ્તાલીસથી વધુ વયના સિત્તેર ટકા લોકોને રસી આપવામાં આવી છે ગામના જાગૃત યુવા સરપંચ અને ગામના આગેવાનો તથા શિક્ષિત જનતાની જાગૃતતાનું જ આ પરિણામ છે ગામની અંદર દરેક વખત સેનિટાઈઝર કરવામાં આવે છે અઠવાડિયામાં એક વાર સેનિટાઈઝર થાય છે દરેકને હોમિયોપેથિક દવાઓ પણ અપાવી દેવામાં આવી છે માસ્ક બી ઘરે ઘર પહોંચતા કરવામાં આવ્યા છે અને આ જે આયુર્વેદિક જે ઉચ્ચાર છે એનો દરેકને લાભ લઈ એ રીતે એમને કહેવામાં આવે છે કે ભાઈ તમે લીંબુ શરબત વધારે પડતું લેવો અને જે ઉકાળા છે એ બી ઘરે ઘર આપવામાં આવ્યા છે બે થી ત્રણ વાર સાફ સફાઈ રાખે છે દવા છંટકાવ કરે છે અને આ માસ્ક પહોંચતું કરે છે અને કદાચ કોઈ કેસ એવું લક્ષણ જણાય તો એમને તાત્કાલિક સારવાર માટે મોકલી બી આપે છે એટલે એવા કોઈ કેસ હવે જણાતા નથી અમારા ગામના લગભગ મુક્ત જ જણાય છે અને હવે પછી કોઈ કેસ નહીં આવે એવું અમને કાળજી રાખીએ જ છે અમે